कांग्रेस नेता राहुल गांधी ने सरकारी बंगलो छोड़वानी नोटिस आपवामां आवी छे। संसदना सभ्य पद बाद लोकसभानी गृह समितिए आ नोटिस जारी करी छे। राहुल गांधी बाद तुगलक लेनमां सरकारी बंगलोमां रहे छे। राहुल गांधीए 22 एप्रिल सुधीमां तेमनुं सत्तावार निवास स्थान खाली करवुं पड़शे। नोटिस जाहेर थयाना एक महिनानी अंदर राहुल गांधीए तेमनुं सत्तावार निवास स्थान खाली करवुं पड़शे। सूरतनी एक अदालते कांग्रेस नेता राहुल गांधीने मोदी अटक संबंधित तेमनी टिप्पणी बदल तेमनी सामे 2019 नोंधायेला फौजदारी मानहानि केसमां दोषी ठेरव्या अने 2 वर्षनी जेलनी सजा फटकारी। आ पछी शुक्रवारे राहुल गांधीने लोकसभाना सभ्यपदेथी अयोग्य ठेरवामां आव्या हता। लोकसभा सचिवालय द्वारा जारी करवामां आवेला नोटिफिकेशनमां कहेवामां आव्युं કે તેમની અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે। સંસદ ભવન પરિસરમાં વિપક્ષે અદાણી મુદ્દે તપાસ કરવાની માંગ સાથે દેખાવો કર્યા હતા। વિપક્ષી સાંસદોએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા। વિપક્ષે સંસદ ભવનથી વિજય ચોક સુધી રેલી પણ કાઢી હતી। जिसकी संपत्ति पहले 3,000 करोड़ थी, उसके बाद उसकी संपत्ति 50,000 करोड़ बन गई, फिर उसके बाद उसकी संपत्ति 2,00,000 करोड़ बन गई, लेकिन 2.5 साल में उसकी संपत्ति 12,00,000 करोड़ बन गई। ये कैसा बना? સોમવારે પણ સંસદની કાર્યવાહી હંગામાથી પસાર થતી જોવા મળી હતી। વિપક્ષી સાંસદોના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયાની થોડીક જ મિનિટોમાં રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી, લોકસભા સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। લંડનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન અને અન્ય ઘણા મુદ્દાઓને કારણે છેલ્લા ઘણા દિવસોથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં હોબાળો જોવા મળી રહ્યો છે। આ દરમિયાન રાહુલ ગાંધીએ સંસદનું સભ્ય પદ ગુમાવ્યા બાદ રાજકારણ વધુ ગરમાયું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે સોમવારે કાળા કપડાં પહેરીને સંસદમાં આવ્યા છીએ। અમે દેશને બતાવવા માંગીએ છીએ કે વડાપ્રધાન મોદી એક પછી એક દેશમાં લોકશાહીનો નાશ કરી રહ્યા છે। જે રીતે રાહુલ ગાંધીને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા, તે તમામ વિરોધ પક્ષો તેમની વિરુદ્ધમાં છે। રાહુલ ગાંધીજી કન્યાકુમારી સે લેકર કશ્મીર તક જો ઉન્હોને પદયાત્રા કી ઓર હમારે सभी लोग लाखों लोग जुड़े उनके साथ, और जुड़ने के बाद उनको एक लगा कि ये बहुत बड़ा मुद्दा बनने वाला है और ये हमको बहुत बड़ा चैलेंजर है, ये समझ के उन्होंने राहुल गांधी को डिस्करेज करने के लिए, डराने के लिए वो काम किए हैं। केंद्रीय मंत्री हरदीप सिंह पुरीए सोमवारे राहुल गांधी ने लोकसभामांथी अयोग्य ठेरावा पर विपक्षना विरोधनी झाटकणी काढी हती। हरदीप पुरीए कांग्रेसने योग्यता स्वीकारी राजकीय प्रवचन अने कायदेकीय व्यवस्थाना आधारे थोड़ुं गंभीर आत्मनिरीक्षण करवानी सलाह आपी हती। तेमणे कांग्रेस नेता राहुल गांधीए वीर सावरकर मामले आपेला निवेदन मामले टिप्पणी करता कह्युं कि तमे सावरकरजी जेवा लोकोनुं योगदान जाणो छो, तमे घोड़ानी रेसमां गधेडो लावो तो योग्य नथी। તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે તેઓ માફી માંગશે નહીં, કારણ કે તેઓ સાવરકર નથી, પરંતુ શું તેઓ જાણે છે કે અંગ્રેજો સામેની લડાઈમાં વીર સાવરકરનું શું યોગદાન હતું? સે આઈ એમ નોટ વોકિંગ આઉટ, યુ ગાઈઝ ટેક ધીસ કાઇન્ડ ઓફ સ્ટેટમેન્ટ, કહાં ભગવાન રામ, કહાં ધીસ ગાઈઝ, ધી અધર ડે યુ સેડ આઈ એમ નોટ એપોલોજાઈઝ બીકોઝ આઈ એમ નોટ સાવરકર. Do you know the contribution of people like Savarkarji? And you're getting, as I said, getting an ass to run a horse's race. That's my comment. સોમવારે સંસદમાં કોંગ્રેસ તેમજ વિપક્ષી પાર્ટીઓ દ્વારા કાળા કપડાં પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો। વિપક્ષી પાર્ટીઓના વિરોધ મામલે ટિપ્પણી કરતા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસના સભ્યો વારંવાર ગૃહની કાર્યવાહી ચાલુ રાખવા દેતા નથી। સોમવારે તેઓ કાળા કપડાં પહેરીને ગૃહમાં આવ્યા હતા, તો ક્યાં સુધી આવી યુદ્ધ રાજનીતિ, શુદ્ર રાજનીતિ કરવાની રહેશે? અને મારે પૂછવું છે કે શું તેઓ લોકશાહીના મંદિરનું અપમાન કરવા માંગે છે, દેશની કાયદો વ્યવસ્થાનું અપમાન કરવા માંગે છે, કે પછી તેઓ રાહુલ ગાંધી દ્વારા ઓબીસી માટેના અપમાનને વ્યાજબી ઠેરાવવા માંગે છે? માન્ય સાંસદો કો કે યે જો કાલે કપડે કહાં પહેને જાતે હૈ, કિસ જગહ પર યે કાલે કપડે જ્યાદા દેખને કો મિલતે હૈ, और मुझे लगता है उनके पास इतने हताशी हो गई है, आज इतना वो डिमोरलाइज है कि वो शायद
सिर्फ काला जादू पे फिर एक बार अपने आप को टिकाना चाहते हैं। वो शायद बाकी सब पर्याय उनके फेल हो चुके हैं। ऐसी परिस्थिति में उनके पास सिर्फ काला जादू ही एक रह गया। राहुल गांधी आपेला सावरकरजी ना निवेदन मामले भाजपा अनेक नेताओं टिप्पणी करी रहा है। त्यारे महाराष्ट्र सीएम एकनाथ शिंदे पण प्रेस कॉन्फ्रेंस करी निवेदन आप्यो हतो। તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી વારંવાર સ્વાતંત્ર વીર સાવરકરજીનું અપમાન કરી રહ્યા છે, તેની જેટલી પણ નિંદા કરીએ તે ઓછી છે। દેશની આઝાદી માટે સ્વાતંત્ર વીર સાવરકરનું યોગદાન સૌ કોઈ જાણે છે, રાહુલ ગાંધી વારંવાર તેમનું અપમાન કરી રહ્યા છે। સ્વાતંત્ર વીર સાવરકર જી કા જો અપમાન નિંદા બાર બાર રાહુલ ગાંધી કર રહે, ઇસકી નિંદા જીતની કરે ઉતની કમ હૈ। स्वातंत्र्य वीर सावरकर जी का जो त्याग है, जो बलिदान है, जो उन्होंने देश की आज़ादी के लिए जितनी मरण यातना सहन की है, ये सभी लोगों को पता है। सावरकर पर राहुल गांधी ना निवेदन बाद महाराष्ट्र राजकारण गरमायू छे। हवे संजय राउते राहुल गांधी ना निवेदन पर प्रतिक्रिया आपी। તેમણે કહ્યું કે તેઓ માવી સાવરકર નથી, હું દિલ્હી જઈને સાવરકરના મામલે રાહુલ ગાંધી સાથે વાત કરીશ। તેઓ ચોક્કસ રાહુલ ગાંધી છે, પરંતુ સાવરકરને તેમાં ખેંચવાની કોઈ જરૂર નથી। અગાઉ સંજય રાઉતે કહ્યું હતું કે જે રીતે સાવરકરે દેશ માટે કાળા પાણીની સજા સ્વીકારી અને 14 વર્ષ જેલમાં રહ્યા, આ સરળ બાબત નથી। અમને ખબર છે, કારણ કે અમે પણ જેલની સજા ભોગવીને અહીં આવ્યા છીએ। હવે એ વ્યક્તિ હયાત નથી, જો તમે તમારી વાત રાખવા માટે આવા વ્યક્તિ પર કાદવ ઉછાળો તો રાજ્યની જનતા તમને જડબાતોડ જવાબ આપી શકે છે। ઉદ્ધવ ઠાકરે રવિવારે રાહુલ ગાંધીને ચેતવણી આપી હતી કે સાવરકરને નીચે ઉતારવાથી વિપક્ષી ગઠબંધનમાં ભંગાણ સર્જાશે। કાલા પાણી મે રહેના 14 સાલ તક એ આસાન નહીં હૈ, ઓર અબ વો વ્યક્તિ જિંદા નહીં હૈ અપની બાત રખને કે લિયે। સાવરકરજી અગર જિંદા હોતે તો અપની બાત રખ પાતે, તો એસે વ્યક્તિ કે ઉપર, એસે મહાન ક્રાંતિકારી કે ઉપર આપ ઇસ પ્રકાર સે કિચડ ઉછાલેગો तो महाराष्ट्र की जनता बहुत ही आपको करारा जवाब दे सकती है। सब कुछ ठीक है, हम आपके साथ हैं, हम आपके साथ रहेंगे, हर लड़ाई में रहेंगे, लेकिन वीर सावरकर हमारे लिए हमेशा इस लड़ाई के लिए भी प्रेरणा के स्थान है। वीर सावरकर अंगे टिप्पणी बाद कांग्रेस ने उद्धव ठाकरे बच्चे खेंचताण वधी छे। उद्धव ठाकरे કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાવરકર અંગે ખોટા નિવેદનો આપતા બચવા માટે સીધા શબ્દોમાં ચેતવણી આપી છે। એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું છે કે હું રાહુલ ગાંધીને જણાવી દેવા માંગુ છું કે અમે તમારી ભારત જોડો યાત્રામાં એટલા માટે સાથે ચાલ્યા કેમ કે તે લોકતંત્ર બચાવવા માટે જરૂરી હતું, પણ સાવરકર અમારા ભગવાન જેવા છે ને અમે તેમનું અપમાન સાંખી નહીં લઈએ। આપણે લોકતંત્ર બચાવવા માટે સાથે છીએ, પણ એવા નિવેદન ન આપશો કે એવા પગલાં ન ભરશો જે આપણી વચ્ચે મતભેદ ઊભા કરી દે। તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ તમને ભડકાવવા પ્રયાસ કરી રહી છે, જે આજે આપણે ચૂકી જઈશું તો આપણો દેશ નક્કી જ એક તંત્ર તરફ આગળ વધી જશે। તેમણે સ્વતંત્રતા આંદોલનમાં સાવરકરના યોગદાનને યાદ કરતા કહ્યું કે જે તેમણે સહન કર્યું છે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ફરીવાર ભાજપે પ્રહાર કર્યો છે। ભાજપના નેતા ગજેન્દ્રસિંહ શેખાવતે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધિતતા કહ્યું જણાવ્યું કે રાહુલ ગાંધીને કાયદા મુજબ અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે। કોંગ્રેસ પોતાને વ્યવસ્થાથી ઉપર સમજે છે। રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હોવા છતાં તેઓ વારંવાર ભૂલ કરે છે। કોંગ્રેસ આમ કરીને નવા વિવાદને જન્મ આપવા માંગે છે। રાહુલ ગાંધીએ દેશના ઓબીસી સમાજના લોકોનું પણ અપમાન કર્યું છે। મિત્રો, હમ સબને દેખા થા કે રાહુલ ગાંધીજી કિસ તરહ સે એક હેબિચ્યુઅલ ઓફેન્ડર કી તરહ કામ કર રહે। 2018 મે जब सुप्रीम कोर्ट से फटकार लगी, देश की किसी भी संस्था को, संस्था द्वारा दिए गए टिप्पणी को, उसके द्वारा दिए गए अध्ययन रिपोर्ट को अस्वीकार करने के बाद में भी जब वो अनर्गल आरोप लगाते रहे, सुप्रीम कोर्ट की करारी टिप्पणी के बाद उन्होंने माफी मांग करके और अपने आप को बचाया था। કર્ણાટકમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના કદ્દાવર નેતાઓ એક પછી એક રેલીઓ સંબોધી રહ્યા છે, ત્યારે આ વખતે પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાનો ચહેરો બનાવીને આ ચૂંટણી લડવામાં આવી રહી હોવાનું મનાય છે।
आ दरमियान कर्नाटक थी एक चौंकावनारा अहेवाल सामे आव्या येदियुरप्पाना घरे पत्थरमारो करवामां आव्यो हतो। मळती माहिती अनुसार पत्थरमारो वणझारा समुदायना देखावकारो द्वारा करवामां आव्यो हतो। आ मामले पोलीस कडे कार्यवाही करती लाठीचार्ज करीने देखावकारोने वेरविखेर करवानो प्रयास कर्यो हतो। आ देखावो अनामत मुद्दे करवामां आव्या होवानुं सामे आव्युं छे। शिवमोग्गामां आवेला निवासे हुमलो करवामां आव्यो हतो। तो एससी एसटी समुदायने आपवामां आवेली अनामतमां इंटरनल रिजर्वेशन अंगे वणझारा समुदाये वांधो नोंधाव्यो छे। पश्चिम बंगाळना भाजप नेता शुभेंदु अधिकारीए प्रेस कॉन्फरन्स करी मनरेगा योजना मामले माहिती आपता कह्युं, ज्यारे देशमां मनरेगा शरू थई त्यारे पश्चिम बंगाळमां जॉब कार्डनी संख्या 3.6 करोड़ हती, परंतु ज्यारे आधार लिंक करवानो परिपत्र बहार पाडवामां आव्यो त्यारे बंगाळ सरकारे 1 करोड़ जॉब कार्डने नकली गणावीने अनेक लोकोना जॉब कार्डमांथी नाम काढी नाख्या हता। तेमज बंगाळ सरकारे करोड़ रूपया नकली खाताओमां ट्रांसफर कर्या हता। अमे आ कौभांड सामे पगला लेवानी मांग करी रह्या छे। जब आधार का साथ लिंक करने के लिए धांधली करप्शन भ्रष्टाचार बंद करने के लिए मोदी जी का सरकार आपने गवर्नमेंट की ओर से सर्कुलर जारी किया जो 31 दिसंबर 2020 के अंदर सबको जॉब कार्ड के साथ आधार को लिंक कर देना चाहिए, तब जनवरी में बंगाल की सरकार 1 करोड़ जॉब कार्ड को डिलीट कर दिया। एआईएमआईएम ना वडा असदुद्दीन ओवैसीए फरी एक बार मोदी सरकार पर तीखा प्रहार करता कह्यू कि भारत नु बंधारण कहे छे तमे कोईपण चौक्कस धर्म ना प्रचार माटे टैक्स ना नाणा नो उपयोग करी शकता नथी। मोदी सरकारे छेल्ला 5 वर्ष थी मदरेसाना शिक्षकों ने पैसा नथी आप्या। आ भाजपनु बेवडू धोरण छे। रामनवमीनी उजवणी माटे दरेक जिल्लाने 1 लाख रूपया आपवाना उत्तर प्रदेश सरकारना निर्णय पर एआईएमआईएमना वडा असदुद्दीन ओवैसी बराबरना विफर्या हता। काउंसिल कोर्ट बीजेपी लेकर आएगी, आप संविधान का वॉयलेशन कर रहे हैं और आप पैसे भी बांट रहे हैं। अरे भाई, आप सबको दीजिए ना पैसे, फिर अब रमजान चल रहा है, आप तो मदरसों के टीचर्स के पैसे नहीं दे रहे हैं पिछले 5 साल से, और यूनिफॉर्म सिविल कोड की बात करते हैं, तो ये बीजेपी की खुली हिपोक्रेसी है जो उत्तर प्रदेश सरकार ने जो फैसला लिया है। सोमवारे दिल्ली विधानसभा में बजेट पर चर्चा दरमियान दिल्ली ना सीएम अरविंद केजरीवाले फरी एक वक्त केंद्र सरकार पर आकरा प्रहारो कर्या था। तेमणे कह्युं के जे काम दिल्ली में 65 वर्ष में नहीं थयुं ते तेमणी सरकारे मात्र 8 वर्ष में बमणू करी बताव्युं। केजरीवाले एम पण कह्युं के तेमणे दिल्लीना परिवहनने विश्वना श्रेष्ठ शहरो जेवुं बनाव्युं छे। आ दरमियान ज्यारे बीजेपी धारासभ्योए मेट्रोना विकासमां केन्द्रना योगदाननो उल्लेख कर्यो त्यारे केजरीवाले हसीने कह्युं के प्रभु बधी तमारी ज कृपा छे। पीएम मोदी पर निशान साधता तेमणे कह्युं के सृष्टिनी रचना ज 2014 पछी थई छे। तरह से कहने का लहजा था, मुझे ये लगता है कि नेतृत्व का पढ़ा लिखा होना बहुत जरूरी है। प्रधानमंत्री जी से जब एक इंटरव्यू में पूछा गया और फिर उन्होंने अपने दो मैंने भाषण भी देखे, कई बार वो कह चुके हैं कि मैं केवल स्कूल तक गया हूँ, मैं केवल हाई स्कूल तक गया हूँ, मैंने कॉलेज की पढ़ाई नहीं की, मैं कभी कॉलेज नहीं गया। आज एडमिनिस्ट्रेशन इतना ज़्यादा कॉम्प्लिकेटेड हो चुका है कि अगर आप कम पढ़े लिखे हैं या पढ़े लिखे नहीं हैं तो आपके लिए सरकार चलाना बहुत मुश्किल हो जाता है। पूर्व विदेश मंत्री सुषमा स्वराज की पुत्री बांसुरी स्वराजे राजकारण में प्रवेश कर्यो छे। तेमने दिल्ली बीजेपी लीगल सेलना सहसंयोजक बनावामां आव्या छे। बांसुरी व्यवसाय वकील छे, हालमां ते प्राइवेट प्रेक्टिसनी साथे हरियाणा माटे एडिशनल एडवोकेट जनरल तरीके काम करी रही छे। आ जवाबदारी मळवा पर तेमणे कह्युं के मने पार्टीनी सेवा करवानी तक मळी छे, मने आ जवाबदारी आपवा बदल हुं पार्टी हाईकमांडनो आभार मानुं छुं અને લોકો વચ્ચે સક્રિય રીતે કામ કરવાની તક આપી છે। ચૂંટણી લડવાના સવાલ પર તેમણે કહ્યું કે હવે આ પદ પર હું કામ કરવા માંગુ છું અને આગામી ચૂંટણીઓ વિશે વિચારવા માંગતી નથી। બાંસુરી 2007માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં જોડાયા હતા। તેમણે લીગલ વ્યવસાયમાં 16 વર્ષનો અનુભવ છે, તો યુનિવર્સિટી ઓફ વર્વિકમાંથી અંગ્રેજી લિટરેચરમાં સ્નાતક થયા છે અને પછી લો સ્કૂલ લંડનમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે। જી, આશા કરતી હું, લેકિન ફિલહાલ કિસી કો ઘાયલ કરને કે લિયે નહીં આઈ હું। हाँ, लोकतंत्र का जो हमारे न्याय के जो मंदिर हैं, वहां पर पार्टी के लिए गरजने का मौका मिले, ये बहुत सौभाग्य की बात होगी।
हालना समय में बैंकों की एनपीए सतत वधी जई रही है त्यारे बैंकों द्वारा कार्यवाही करवामां आवता मोटा भागना लोकोने तात्कालिक फ्रॉड जाहिर करवामां आवे छे जेना कारणे लोकोने भोगवानो वारो आवे छे अने तेमने फरीवार कोई लोन आपतुं नथी। आ दरमियान सुप्रीम कोर्टे एक महत्वना चुकादा में कह्युं कि कोईपण लोन धारकना एकाउंट ने फ्रॉड जाहिर करता पहला तेने एक वार सुनावणी के तेनी वात रजू करवानी तक आपवामां आवे। सुप्रीम कोर्टनो आ चुकादो बैंको माटे मोटो आंचको मानवामां आवी रह्यो छे क्योंकि आरबीआई द्वारा जारी करवामां आवेल मास्टर सर्क्युलरनुं पालन करीने आ कार्यवाही करता हता। भारतना मुख्य न्यायाधीश डीवाई चंद्रचूड़ अने जस्टिस हिमा कोहलीनी बेंचे डिसेम्बर 2020 में तेलंगाणा हाईकोर्ट द्वारा आपवामां आवेला चुकादाने यथावत राख्यो तो बेंचे गुजरात हाईकोर्टना चुकादाने पण रद्द करी दीधो हतो जे तेनाथी विपरीत हतो। उत्तर प्रदेश पुलिसनो काफलो गैंगस्टर अतिक अहमदने गुजरातनी साबरमती जेलमांथी प्रयागराज लईने पहोंची गयो छे। अतिक अहमदने प्रयागराजनी नैनी सेंट्रल जेलमां लई जवायो छे। उत्तर प्रदेश पुलिसनो काफलो गैंगस्टर अतिक अहमदने लईने लगभग 24 कलाकमां प्रयागराज पहोंची गयो हतो। उत्तर प्रदेश पुलिसनी कड़क सुरक्षा वच्चे त्रण राज्यो पार करीने माफिया अतिकने सुरक्षित नैनी सेंट्रल जेलमां पहोंचाड्यो छे। माफिया अतिकने गुजरात मध्यप्रदेश राजस्थान थईने उत्तर प्रदेश पहोंचाड्यो छे। अतिक अहमदने आवतीकाले सवारे 11 वागे प्रयागराजनी कोर्टमां रजू करवामां आवशे। कोर्टे आदेश जारी करीने जणाव्यु कि 28 मार्चे सवारे 11 वागे अतिक अहमदने कोर्टमां लई जवाशे। आ सूचनाओ एमपी एमएलए कोर्टना जज दिनेश चंद्र शुक्लाए जारी करी हती। થોડા દિવસો પહેલા યુપીમાં ઉમેશ પાલ અને તેના ગાર્ડની હત્યા કરી દેવામાં આવી હતી। આ હત્યા અતિક અહેમદે કરાવી હોવાનું સામે આવ્યું હતું। ઉમેશ પાલની હત્યા કરનાર શખ્સો હજુ સુધી પોલીસ પકડમાં આવ્યા નથી, પરંતુ આ બધા વચ્ચે ઉમેશ પાલની માતા શાંતિ દેવીએ મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે કોર્ટ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર હશે, પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે અતિક અહેમદે જેલમાં બેસીને મારા છોકરાની હત્યા કરાવી, હવે મારે યુપી સરકાર પાસે એટલી જ આશા છે કે અતિક અહેમદ મરી જશે તો મને સંતોષ થશે। लेकिन मेरा ये कहना है कि जेल से ही बैठ करके सारा कार्यक्रम ही करता चला आता है। यहाँ रहता है तो भी करता है, जेल में रहता है तो भी करता है। इसलिए जो अदालत का फैसला होगा, जो सुनाए वो तो हम सुनेंगे, हमें मंजूर है। लेकिन मेरा एक सवाल है मुख्यमंत्री जी से, शासन से, पुलिस प्रशासन से, कि अगर इसकी मौत हो जाएगी तब मुझे तसल्ली मिलेगा। इसलिए जैसे मेरे बेटे का मर्डर किया है। कोरोना की झड़प फरी एक बार वधवा लागी छे त्यारे कोरोना चेपनुं प्रमाण खूब झड़पथी वधी रह्युं छे, साथे ज कोरोना दर्दीओनी संख्यामां झड़पथी वधारो थई रह्यो छे। स्वास्थ्य मंत्रालयना जणाव्या अनुसार छेल्ला 24 कलाकमां देशभरमां कोरोनाना 1805 नवा केस नोंधाया छे, तो 24 कलाकमां सकारात्मकता दर 3.19% पर रह्यो छे। आ दरमियान 6 दर्दीओना मौत पण थया छे। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખેરીમાં કુલ નવા 38 કેસ નોંધાયા હતા, અને જે કેસ નોંધાયા છે તેમાં કુલ 37 નવા કેસ પણ છે કે જે એક શાળામાંથી મળી આવ્યા છે। મેતોલોની કસ્તુરબા સ્કૂલમાં 37 વિદ્યાર્થીનીઓ અને સ્ટાફના સભ્યો સંક્રમિત જોવા મળ્યા હતા। આ સાથે જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે। દેશમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। છેલ્લા 134 દિવસ પછી ગઈકાલે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 10,000થી વધુ થઈ ગયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી હતી। આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,805 લોકો કોરોના સંક્રમિત થયા છે। દેશમાં કુલ 10,300 દર્દીઓની સારવાર ચાલી રહી છે। કુલ 14 રાજ્યોના 29 જિલ્લામાં કોરોના સંક્રમણનો દર 10%ને પાર થઈ ગયો છે। સાથે જ 59 જિલ્લામાં કોરોનાના સાપ્તાહિક ઇન્ફેક્શન દર 5-10%ની વચ્ચે છે। એવા ઘણા જિલ્લા છે જ્યાં છેલ્લા અઠવાડિયામાં 40%થી વધુ સેમ્પલ પોઝિટિવ મળ્યા છે। આ જ કારણને લીધે આઈસીએમઆરએ ઇન્ફેક્શનના ફેલાવાને રોકવા માટે ભીડમાં માસ્ક ફરજિયાત કરવાની સલાહ આપી હતી। પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત પન્નુએ ઉત્તરાખંડના રામનગરમાં યોજાનારી G20 કોન્ફરન્સમાં ખાલિસ્તાનનો ધ્વજ લગાવવાની ધમકી આપી છે। વિદેશમાં બેઠેલા પન્નુએ પોતાના અવાજમાં ધમકી ભર્યો સંદેશો અનેક નંબરો પર મોકલ્યો છે। રામનગરને ખાલિસ્તાનનો ભાગ ગણાવતા પન્નુએ કોન્ફરન્સ દરમિયાન ત્યાં ખાલિસ્તાનના સમર્થનમાં ઝંડા ફરકાવવાની વાત કરી છે। આ મામલાની જાણ થતાં જ પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તપાસના આદેશ આપ્યા છે। એસટીએફએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે। G20 કોન્ફરન્સ 28-30 માર્ચ દરમિયાન રામનગરમાં યોજાવા જઈ રહી છે, જેમાં દેશ વિદેશના મુલાકાતીઓ ભાગ લેવા ઉત્તરાખંડ પહોંચશે। ઉત્તરાખંડ સરકાર સતત તેની તૈયારીઓમાં લાગેલી છે। કોન્ફરન્સ પહેલા પન્નુના ધમકી ભર્યા કોલથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે।
लोगों ने विविध भारतीय नंबरों पर थी कॉल आया जेमा पन्नू पहला मेहमानों ने धमकी भरे अंदाज में कही रहो छे रामनगर नो रामनगर ए भारत नो नहीं परंतु खालिस्तान नो भाग छे। આસામના ડિબ્રુગઢમાં આ વખતે જી ટ્વેન્ટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જી ટ્વેન્ટી મીટીંગમાં 29 દેશોમાંથી 100થી વધુ વિદેશી પ્રતિનિધિઓ આસામના ડિબ્રુગઢમાં પહોંચી રહ્યા છે ત્યારે આ પ્રતિનિધિઓનું ડિબ્રુગઢ એરપોર્ટ પર આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેઓનું લોકગીતો અને આસામના પરંપરાગત નૃત્યથી સ્વાગત કરવામાં આવ્યું। લોક કલાકારો સાથે પ્રતિનિધિઓ પણ બીટ પર ધૂમ મચાવતા જોવા મળ્યા। જી ટ્વેન્ટી કોન્ફરન્સ 28-30 માર્ચ દરમિયાન રામનગરમાં યોજાશે। કેન્દ્ર સરકારે દેશભરના ગ્રામીણ મજૂરોને મોટી ભેટ આપી છે। દેશના વિવિધ રાજ્યોમાં દૈનિક વેતનના દરમાં અલગ અલગ માત્રામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 હેઠળ વેતન દરોમાં ફેરફાર અંગે 24 માર્ચે એક સૂચના બહાર પાડી હતી। આવતા મહિનાથી મનરેગાના દર રાજ્યો અનુસાર 0.7 થી વધારીને 26 રૂપિયા કરવામાં આવ્યા છે। જૂના દરો અને નવા દરોની સરખામણી કરીએ તો રાજસ્થાનમાં મહત્તમ 10.38% વધારો જોવા મળ્યો। રાજસ્થાનમાં મનરેગાનો વર્તમાન દર 231 રૂપિયા પ્રતિ દિવસ છે જે હવે 1 એપ્રિલથી 255 રૂપિયા પ્રતિ દિવસ થશે। મનરેગાના દરોમાં ફેરફાર પછી હરિયાણામાં સૌથી વધુ દૈનિક વેતન 357 રૂપિયા છે જ્યારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ 221 પ્રતિદિનના વેતન સાથે તળિયે છે। રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે। એડવોકેટ અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે ત્યાં દિવાલ બાંધવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે। સર્વોચ્ચ અદાલતે 20 માર્ચે કહ્યું હતું કે અરજીની સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા અગાઉ દાખલ કરાયેલી અરજીની યાદી અપાશે જેમાં રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર સ્મારક તરીકે જાહેર કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે। નોંધનીય છે કે રામ સેતુ એ તમિલનાડુના દક્ષિણ પૂર્વ કિનારે પબ્બન ટાપુથી લઈને શ્રીલંકાના ઉત્તર પશ્ચિમ કિનારે મન્નાર દ્વીપ સુધીના ચૂનાના ખડકોની સાંકળ છે તેને આદમનો પુલ પણ કહેવામાં આવે છે। બીજેપી નેતાઓ કહ્યું કે તેઓ મુકદ્દમાના પ્રથમ રાઉન્ડમાં જીતી ગયા હતા જે અંતર્ગત કેન્દ્ર સરકારે રામ સેતુના અસ્તિત્વને સ્વીકાર્યું હતું। મધ્યપ્રદેશના શ્યોપુર કુનોમાં એક ચિત્તાનું મૃત્યુ થયું હતું। નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા ઘણા દિવસોથી બીમાર હતી। મળતી માહિતી પ્રમાણે સશા નામના માદા ચિત્તાનું સોમવારે સવારે કિડની ફેલ થવાને કારણે મોત થયું હતું। આફ્રિકાથી ચિત્તાના 2 જૂથ ભારતમાં આવ્યા હતા અને ગત વર્ષે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસર પર પ્રથમ બેચ નામીબિયાથી આવી હતી। આ સમૂહમાં 8 ચિત્તા હતા જે ક્રુણો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા। આ પછી ગયા ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓ ભારત આવ્યા અને આ 12 ચિત્તાઓમાં 7 નર અને 5 માદાનો સમાવેશ થાય છે તેઓને પણ ક્રુણો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા। ભારતમાં યોજાનારી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની કોન્ફરન્સને કારણે પાકિસ્તાનના શાસકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। ભારતે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે। આ નેતાઓની ભારત મુલાકાતને લઈને પાકિસ્તાનમાં ભાગલા પડી ગયા છે અને આ જ કારણ છે કે દેશના ટોચના નેતૃત્વમાં જોરદાર મંથન શરૂ થયું છે। બિલાવલ અને ખ્વાજા આસિફની ભારત મુલાકાત હવે ચીનના વલણ પર નિર્ભર કરશે જે એસસીઓનો સંસ્થાપક દેશ છે। એસસીઓ રક્ષાપ્રધાનોની બેઠક એપ્રિલમાં નવી દિલ્હીમાં અને વિદેશપ્રધાનોની બેઠક મે મહિનામાં ગોવામાં યોજાવાની છે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આગ્રહ કર્યો છે કે આ ઘટનાઓની નજીક જ અંતિમ નિર્ણય લેવામાં આવશે પરંતુ સૂત્રો કહે છે કે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। ઉત્તર કોરિયાએ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે। દક્ષિણ કોરિયાની સેનાનું કહેવું છે કે કિમ જોંગ ઉનના દેશે તેના પૂર્વ કિનારેથી સમુદ્ર તરફ બેલેસ્ટિક મિસાઇલ ઝીંકી છે। જો કે સિયોલના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે સોમવારે તરત એ માહિતી ન આપી કે મિસાઇલ કેટલા અંતરની હતી અને તે ક્યાં જઈને પડી છે। જો કે આ સતત થઈ રહેલા મિસાઇલ પરીક્ષણ અમેરિકા અને દક્ષિણ કોરિયા માટે કોઈ સંકેત માનવામાં આવી રહ્યા છે। ઉત્તર કોરિયા અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે થઈ રહેલ સૈન્ય કવાયતોને લઈને ખીંચાયેલું છે। ઉત્તર કોરિયા દ્વારા આ મહિને 7મું પરીક્ષણ હતું। અમેરિકા દક્ષિણ કોરિયાના સૈન્ય અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ તેના સૈન્ય પ્રદર્શનમાં વધારો કર્યો છે। અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ગયા અઠવાડિયે જ 11 દિવસની કવાયત પૂર્ણ કરી છે જેમાં તેમની સૌથી મોટી ક્ષેત્રીય તાલીમ સામેલ છે। ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનને 15.6 અબજ ડોલરની લોનને મંજૂરી આપી દીધી છે।
એવું પહેલીવાર થયું છે જ્યારે વૈશ્વિક લોનદાતાએ યુદ્ધગ્રસ્ત કોઈ દેશને સહાય કરી હોય. બીજી બાજુ 1.1 અબજ ડોલરનો હપ્તો મેળવવા માટે વલખા મારી રહેલું પાકિસ્તાન હજુ પણ આઈએમએફની પડકારજનક શરતોને પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આઈએમએફે 21 માર્ચે આ વાતના સંકેત આપ્યા હતા. વૈશ્વિક સંસ્થાએ એક પ્રેસ નોટમાં કહ્યું હતું કે યુક્રેનના અધિકારી અને આઈએમએફના અધિકારીઓ વ્યાપક આર્થિક અને નાણાકીય નીતિઓના કારણે નીતિઓના એક સેટ પર સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ સુધી પહોંચી ગયા છે, જે હેઠળ 48 મહિના સુધી વિસ્તારિત ફંડ સુવિધા દ્વારા 15.6 અબજ ડોલરની લોન આપશે.